મિત્રો આજનો ફરી એક નવો વિડીયો ફરી નવો વિડીયો શરૂ કરતા તમારે આવવું હોય તો આદિપુરથી બે ત્રણ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે ખોડિયારમાં અને ખૂબ સુંદર મજાનું મંદિર છે અને અહીંયા સુંદર મજાનો માહોલ છે આ મંદિરનો તો આ મંદિરના હું તમને આજના વિડીયોમાં દર્શન કરાવીશ તો વિડીયોમાં આપ સૌ લોકો અંત સુધી બન્યા રહેજો તો ચાલો દર્શન કરીએ એવા માં જોગમાયામાં ખોડિયારના તો વિડિયોમાં બન્યા રહે આદિપુર ટુ મુન્દ્રા હાઈવે જે છે એની ઉપર જ તમે આવશો જ્યારે ત્યારે રોડ ઉપર જ એકદમ રોડ ટચ આ તમે પ્રવેશ દ્વાર જે જોઈ રહ્યા છો તે ખોડિયારમાં મંદિરનો પ્રવેશ દ્વાર છે અને એકદમ રોડની નજીક આ મંદિર આવેલું છે આજુબાજુમાં જે પૂજા વિધિ માટેનો તમારે સામાન લેવો હોય તો દુકાનો પણ અહીંયા આવેલી છે તો આ સુંદર મજાનો ગેટ છે અને અહીંયાથી આપણે જઈશું અને હવે માતાજીના દર્શન કરીશું તો આ સુંદર મજાનું પરિસર છે મંદિરની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું તો ચાલો જઈએ માના પરિસરમાં અને મળીએ ત્યાં મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ શું મંદિરમાં અંદર પ્રવેશવા માટેનો ગેટ છે ત્યાંથી તમે આવશો એટલે સીધા આ મંદિરનું પરિસર છે સુંદર મજાનો અહીંયા માહોલ છે અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ મંદિરનો મુખ્ય મંદિર તો ચાલો જઈએ અને માતાજીના દર્શન કરીએ તો મિત્રો આપણે માં ભગવતી એવા માં માના મંદિરના ગર્ભરૂહમાં પ્રવેશી ગયા છે અને હવે દર્શન કરાવીશ તમને માતાજીના તો ચાલો બન્યા રહેજો આમ તો માતાજી ગુજરાતમાં અનેક જગ્યાએ પૂજાતા હોય છે અનેક જગ્યાએ અનેક મંદિરો આવેલા છે માતાજીના પણ અહીંયા ક્ષના શિણાઈ ગામે ખૂબ સુંદર મજાનું મંદિર છે જેના તમે દર્શન કરી રહ્યા છો માં જોગમાયા રૂપે અહીંયા ખોડિયારમાં બિરાજે છે તો કહેવાય છે કે સારણ ઘેર જન્મી પાતાળ ગઈ પેલી અમૃત લાવે વેલી ખોડલ અલ બેલી ખોડલ સાદ પેલી એ રાની સહાય દેવી ચાહલને બચાવેલી સિંધ સડાવે વેલી દયાળી દેવ એવી તને રાત દિન સેવી અને સમરણ સાદ પેલી સુની આવજેતું વેલી એવી માં ખોડિયાર માના આપણે દર્શન કરી રહ્યા છે સુંદર મજાનો આધ્યાત્મિક માહોલ આ મંદિરમાં તમે જોઈ રહ્યા છો અને માં સાક્ષાત અહીંયા બિરાજે છે અને અહીંયા સિનાઈ ગામના જે આહિર પરિવાર છે જે સોરઠિયા આહિર એમાં મા પૂજાય છે અને અડ્ડારે વરણ આવી અને અહીંયા માના શરણોમાં સિ ઝુકાવતા હોય છે એવામાં ખોડિયારમાંના આપણે દર્શન કરી અને આપણા અહોભાગ્ય અહીંયા આપણે થતાં જોવા મળે છે મિત્રો તો તમને મેં આ આપણી સ્ક્રીન ઉપર ખોડિયાર માના દર્શન કરાવ્યા અને તમે જોઈ રહ્યા છો આ છે જે માનું મંદિર એનો કાંઈક વ્યૂ અહીંયા આગળથી આવો દેખાય છે સુંદર મજાનું અહીંયા

કોતરણીકામ મંદિરનું જે તમે જોઈ રહ્યા છો તમારી વિડીયો સ્ક્રીન ઉપર તો ખૂબ સુંદર મજાનો અહીંયા આધ્યાત્મિક માહોલ ચોક્કસ અહીંયા દર્શન કરવા એક વખત અવશ્ય આવવું જોઈએ જો તમે કચ્છ આવતા હોય તો અહીંયા સુંદર મજાની વ્યવસ્થા પણ મંદિર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં રહેવાનું જમવા માટેનું અને કોઈ પણ તમારા માંગલિક પ્રસંગો હોય તો એના માટેની પણ નજીવા દરે સંપૂર્ણ અને સુંદર મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે તારે આલા આવે છે બધાય માતાજીને બધાય માને છે આ આરિયા પરિવાર ની ગુરદેવી છે છોટી આયર રડિયા પરિવાર ની પણ આ બધાય માને છે એમ બધાય આ બધાય પરિવાર આપડા હિન્દુ મજી આવે ને બધાય આઢારે આરા માતાજીને માને છે અને બધાયને શ્રદ્ધા છે બધાય નમે છે માતાજી તમારું રમેશભાઈ 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 આડી મિત્રો મંદિરમાં આપણે માતાજીના દર્શન કર્યા અને હવે આપણે આ મંદિરની જે બાજુમાં છે એક સુંદર મજાનું મહાદેવનું મંદિર દેવોના દેવ મહાદેવ એવા ભગવાન શિવ શંભુના દર્શન કરવા તમને લઈ જઈ રહ્યો છો તો ચાલો જઈએ અને મહાદેવના પણ દર્શન કરીએ ભુવનેશ્વર મહાદેવ તરીકે અહીંયા ભગવાન ભોળાનાથ બિરાજે છે તેના તમે દર્શન કરી રહ્યા છો તો સુંદર મજાનું અહીંયા મહાદેવનું મંદિર છે એના પણ તમે દર્શન કરી શકો છો આવો છો ત્યારે જ્યારે અહીંયા માતાજીના દર્શન કરવા તો ખૂબ સુંદર મજાનો આધ્યાત્મિક માહોલ વસે સુંદર મજાના આ મંદિરના આપણે દર્શન કરીએ અને આગળ તમે જોઈ રહ્યા છો બાળકો માટે પણ અહીંયા ઘણા બધી રમતગમતના સાધનો અને આ વિશાળ પરિસરમાં એક આધ્યાત્મિક માહોલ સાથે દરેક ભક્તો અહીંયા આવતા હોય છે જે તમે જોઈ રહ્યા છો સુંદર મજાના વૃક્ષો અને સુંદર મજાની બાળકો એક્ટિવિટી કરી શકે એવા સાધનો અહીંયા ઉપલબ્ધ છે મંદિરની સામે આપણે થોડાક આગળ જઈશું એટલે સુંદર મજાના તમે જોઈ શકો છો આ બાળકોને રમવા માટેના રમત ગમતના સાધનો છે અહીંયા અને અહીંયા જ એક ભગવાન શિવની મૂર્તિ અહીંયા બિરાજમાન થાય છે કહેવાય છે કે દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહે પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસવાળો કાગડા એવા ભગવાન શિવ અહીંયા તમને દ્રશ્યમાન થઈ રહ્યા છે સુંદર મજાની અહીંયા નિરાધાર પક્ષીઓની સેવા થઈ રહી છે મંદિર દ્વારા ઘણા બધી કબૂતરો આવી અને અહીંયા ચાણ જાણે છે અને સુંદર મજાનો ચબૂતરો અહીંયા બનાવવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો નાના બાળકો માટે પણ અહીંયા એક્ટિવિટી કરવા માટેનો સુંદર મજાના સાધનો છે અને જોઈ શકો છો અમારા દીપમાનભાઈ પણ એની એન્જોય થોડી ઘણી લઈ રહ્યા છે બંને ભાઈઓ બેઠા અને આ મંદિરનો સુંદર મજાનો માહોલ છે એનો અમે આધ્યાત્મિક માહોલનો એન્જોય કરી રહ્યા છે એ તમે જોઈ શકો છો ચાલો થોડીક મજા મસ્તી તો કરી લીધી મિત્રો પણ હવે આપણે મંદિર વિશે સંપૂર્ણ માહિતી પણ લઈશું આગળ જઈએ અને પછી જાણીએ જય શ્રી કૃષ્ણ જય ખોડિયારમાં તો આ એક ખોડિયાર માતાજીનું મંદિર પહેલાં તો અમારા ગામમાં હતું બહુ નાનું મંદિર હતું અને ત્યાં ગામના હિસાબે ગલીઓ સાંકળી અને બધું પાર્કિંગમાં પણ બહુ ખૂબ મોટો પ્રોબ્લેમ થતો જેના હિસાબે અમારા હરિયાભૈયા ભાઈઓ પરિવાર બધો સાથે મળી અને એક મિટિંગનું આયોજન કર્યું મિટિંગનું આયોજન કર્યું એમાં નક્કી થયું કે ભાઈ આપણે બારેક રોડ ઉપર ગમે ત્યાં એક સરસ જગ્યા બનાવીએ અને ભવ્ય માતાજીનું મંદિર બનાવીએ એવી બધા લોકોએ ઈચ્છા વ્યક્ત કરી ત્યાર પછી અમે અહીંયા બાઉન્ડ્રી બનાવવાનું કામ ચાલુ કર્યું અમારા બે ત્રણ દાતા હતા એક ભીમજી ડાયા ભીમજી વેલજી ભીમજી દાના એવા બધાના સહયોગથી અને નાના મોટા બીજા પણ એમના સહયોગથી આ બાઉન્ડ્રી બનાવી પણ બાઉન્ડ્રી બનાવીને પછી લગભગ સત્તર વર્ષ મંદિર પડી રહ્યું આ જગ્યા એમને પડી રહી કે જે કંઈ નાના મોટા પ્રોબ્લમ હોય કે પૈસાના કંઈ તકલીફ હોય તે પછી અમારા એક ભીમજીભાઈ હળિયા ભીમજીભાઈ દાનાભાઈ હળિયા જેમને આ જગ્યાની જાહેરાત કરી કે ભાઈ આ માતાજીના મંદિર માટે હું આ મારી જગ્યા છે અમારા નાના પરિવાર તરફથી આવેલી છે તો હું આ જગ્યા આપવા તૈયાર છું એને જાહેરાત કરી અમે બધા લોકોએ વધાવી લીધી અને અમારા એક ભીમજીભાઈ વેલજીભાઈ હળિયા જેને સતત સત્તર વર્ષ સુધી જ્યાં સુધી મંદિરનો પાયો ન નખાણો ત્યાં સુધી એને ચોવીસ કલાક જોત જલાવી અને માતાજીને સૌ પ્રાર્થના કરતા રહ્યા કે માતાજી જેમ બને એમ અમારું આ મંદિર જલ્દી બને ત્યાર પછી બે હજાર અગિયાર બારમાં અમારે આ મંદિરની પાયાવિધિ થઈ પાયાવિધિ થઈ તે પછી પૂરજોશમાં મંદિરને એકદમ બધા અરિયાભાઈઓએ બધા પરિવારે ફંડ ફાળો કરી અને સતત પ્રયાસથી આ મંદિરને બે હજાર ચૌદમાં પૂર્ણ કર્યું બે હજાર ચૌદમાં કરી અને એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ મૂર્તિની અને ખૂબ સરસ મંદિર બની અને ઊભું થયું ત્યાર પછી આ એક સામે તમે જોઈ રહ્યા છો એમણે હોલ બનાવ્યો હોલ બનાવી અને ત્યાં ઉતારા માટે માણસોને સોળ રૂમોની વ્યવસ્થા કરી અને રસોડાનું તથા આ બધું ઝાડબીડ અને બધું વાવી અને વ્યવસ્થિત મંદિરને શોભી શોભાસિત કર્યું તેમ પછી અમે લોકોએ આ પેવર નાખી અને એકદમ સરસ અત્યારે તમે જુઓ છો કે પ્રાંગણ એકદમ સરસ દેખાઈ રહ્યું છે અને દર વર્ષે ચૈત્ર મહિનાની આઠમે માતાજીનું ભવ્ય આયોજન કરી અને બધા અડિયાભરી અમારા આખા પરિવાર અને બીજા પણ લોકો ઘણા આવે તો અમે અહીંયા જમણવારનો પ્રોગ્રામ કરીએ હવન હવન હોમ કરીએ અને ખૂબ માતાજીનો ઉત્સાહ મનાવીએ છીએ અને નવરાત્રિ નવરાત્રિ પણ ખૂબ સરસ અહીંયા અમે મનાવીએ છીએ નવે નવ દી માતાજીની ધૂન કરી અને ખૂબ સરસ રીતે પ્રોગ્રામ થાય છે બાકી આ એક ધર્મનું સ્થળ છે તો અમે લોકો એક નક્કી કર્યું છે કે ભાઈ નાનો કોઈ પ્રસંગ હોય કે કોઈ માતાજીની ચોટલી હોય છોકરાઓની પછી કોઈ એનો નાનો પ્રસંગ હોય એવું કરવા દે બાકી લગ્નને એવું અમે નથી કરવા દેતા કે જેનાથી અહીંયા આપણો હા આજે તો આ નથી જળવાતું એના હિસાબે અમે લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ ધાર્મિક પ્રસંગ જ કરવાના અને અમે ગયા વર્ષે કથાનું તો પણ ખૂબ મોટું આયોજન કર્યું હતું બસો પોથી બસો પોથી માતાજીના બધા પોઠિયાઓના પિતૃના નિર્માણ અર્થે એ ખૂબ ભવ્ય અને ખૂબ સરસ કામ થયું હતું બધાને ખૂબ રાજીપો હતો અને માતાજીનો પણ ખૂબ રાજીપો છે અને તમે જોઈ રહ્યા છો કે આ મંદિર જે બનાવ્યું છે તે એક અત્યારે અયોધ્યાનું મંદિર બની રહ્યું છે એ જ કારીગરોએ એ જ કારીગરો આ મંદિરનું નિર્માણ કરી ગયા છે અને ખૂબ સરસ માતાજીનું મંદિર બનાવ્યું છે આ તમે ગેટ જુઓ છો એ એક અમારા એક એક જ દાતા જે ભીમજી ડાયા હળિયા પરિવાર એ લોકોએ આખો ગેટ બનાવી આપ્યો છે અને આ મંદિરમાં પણ ખૂબ મોટું યોગદાન છે એમનું અને બધા ભાઈઓનો એક એક પૈસો કરી અને ખૂબ સરસ મંદિરનું આયોજન કર્યું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ શુભોષિત અને હવે તો જે ધાર્મિક સ્થળ તરીકે એક ધામ બની ગયું છે ખોડિયાર ધામ જે લોકો પ્રવાસે નીકળે છે આગળ જોગડીનાર જાય કે ભદ્રેશ્વર જાય કે બધા ટોટલ બસો પણ અહીંયા રોકાય છે અને અહીંયા રોકાવાની સગવડ પણ છે બધી રીતે સારું છે અને એક ધાર્મિક સ્થળ ખૂબ સરસ રીતે ઉભરી આવ્યું છે આજે માતાજીનું જે કાગવ કાગવણ મંદિર છે એના જેવી અને એના 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 જેવી સરસ મૂર્તિ આપણે મૂર્તિના દર્શન કરીએ એટલે આપણા હૃદયમાં છે ને એક ભાવ ઊભો થાય કે માતાજી આપણે રૂબરૂ વાત કરે છે એવો ભાવ ઊભો થાય છે બધાને ખૂબ આનંદ છે અને ખૂબ સારી રીતે અમે આનું પાલન પોષણ કરીએ છીએ હા અહીંયા આવું હોય તો આપણે અહીંયા આવવા માટે તાલુકો ગાંધીધામ ગામ શીણાય કચ્છ અને બિલકુલ હોટલ રામાડાની બાજુમાં

તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને હવે ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને અહીંયા આપણે હવે આ વિડીયો કમ્પ્લીટ કરીશું તો ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને જય સિયા રામ જય શ્રી કૃષ્ણ